नमस्कार समाचारों साथे हूँ छू जयेश। महत्वपूर्ण अपडेट आवी रहा छे जंत्री ने लेने। आखिर जंत्री में वधारो थवाना संकेत स्पष्ट जणाई रहा छे। आगामी दिवसों की अंदर जंत्रीना भावमां वधारो थई शके छे। आपणे जणावे के घणा वर्षोथी आखिर जंत्रीना जे भाव हता तेनी अंदर हवे वधारो करवानी सरकारनी विचारणा चाली रही छे। आज मुद्दे वधु विगते वात करवा जोडाई रहा छे टीवी 9 संवाददाता किंजल। किंजल, जंत्रीना भावमां वधारोना संकेत मळी रह्या छे, आखिर शुं विचारणा छे, क्यांथी थई शके अमल? देखो, जंत्रीना भावनी बात करवामां आवे तो 10 वर्ष पहला जंत्रीना भाव वधारवामां आव्या हता। 2011 छेल्ले आ जंत्रीना भावमां वधारो थयो हतो, त्यारथी 10 वर्ष सुधी आ भाव यथावत स्थितिमां जोवा मळी रह्या छे। त्यारे महसूली आवक वधारवा माटेनो सरकारनो एक जे प्रयास छे, विचारणा छे, ते चाली रही छे। तेने लईने केटलीक जे बેઠકો છે મહેસૂલી અધિકારીઓ સાથે તે પણ થઈ ચૂકી છે, કેમ કે આ વખતે મહેસૂલી વિભાગ સીધો મુખ્યપ્રધાન પાસે છે। મહેસૂલ અત્યાર સુધીમાં કેબિનેટ ના કોઈ પ્રધાન કે રાજ્યકક્ષાના પ્રધાનને આપવામાં નથી આવ્યું, અને સ્વાભાવિક રીતે સીધા મહેસૂલી વિભાગ ઉપર જે નિર્ણય છે તે મુખ્યપ્રધાન લેશે, અને તેની સાથે જ નીતિ વિષયક કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો છે જેની માટે હસમુખ અડિયાની પણ નિમણૂક કરવામાં આવી છે। ત્યારે એક સુર મહેસૂલી આવકમાં વધારો થાય તેની માટે જંત્રીના ભાવમાં વધારો કરવાનો આવી રહ્યો છે, જેને લઈ અને કેટલીક જે મહત્વપૂર્ણ બેઠકો છે તે પણ થઈ ચૂકી છે। જમીન સંપાદનમાં આની સીધી અસર છે તે થઈ શકે છે। જમીન સંપાદનમાં જ્યારે સીધી અસર થાય ત્યારે સ્વાભાવિક રીતે હવે આગામી સમયની અંદર જે પણ જે બિલ્ડરો હશે, બિલ્ડરોના જે ભાવ હશે, એટલે કહી શકાય કે જો જંત્રીના ભાવમાં વધારો થાય છે તો તેનો સીધો બોજો છે તે બિલ્ડર લોબી પર થાય, અને તેની જે સીધી અસર છે તે સીધી અસર જે સામાન્ય લોકોને અથવા તો જેને પણ હવે ઘર ખરીદવા છે ઘરની અંદર થઈ શકે છે, એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે જયેશ, કે બજેટ સત્રની અંદર, બજેટ દરમિયાન આ જે જાહેરાત છે તે થઈ શકે છે। જંત્રીમાં કેટલો વધારો કરવામાં આવશે, પ્રાથમિક સ્તરે પહેલા નગરપાલિકાઓમાં, મહાનગરપાલિકાઓમાં અથવા તો મેટ્રો સિટીની અંદર અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં ફોર્મેટ કયું રહેશે એ આગામી જે સમયની અંદર નક્કી થશે, ત્યારે બજેટ સત્રમાં સત્તાવાર રીતે આ કહી શકાય જાહેરાત થઈ શકે તેવું લાગી રહ્યું છે। કિંજલ, તો કિંજલ જણાવી રહ્યા પ્રમાણે આ સમગ્ર મામલો આખરે બજેટ સત્ર ઉપર નિર્ભરિત છે, પરંતુ અગાઉ 2011માં જે જંત્રીનો વધારો થયો હતો ત્યારબાદ આ બીજો વધારો 10 વર્ષ બાદ લાગુ થઈ શકે છે, અને તેની જાહેરાત બજેટ સત્ર દરમિયાન થઈ શકે છે।